કોંગ્રેસે ગાય વગાડીને લોકોની સામે કીધું તો બળ કરી કરીને આ બિલનું જ કહેતા હતા, આ બે ની વિશે બોલતા જ નહોતા. અને ત્યારે લોકોએ એને જવાબે આપી દીધો, પણ હજી મુકતા નથી. એટલે એના વિશે આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશનો હું આભારી છું, અને આ જિલ્લાના પ્રમુખશ્રીઓને મારે એમનો આભાર માનવો છે કે કૃષિ સંમેલનના માધ્યમથી તમે આપણો આ એક વિષય ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો, એ માટે તમને બધાને પણ અભિનંદન. વિષય ઉપર અમારા સંસદ સભ્યો બોલ્યા, જયેશભાઈ બોલ્યા, એટલે મોટા ભાગની વાત તો આવી જ ગઈ છે. અને આ બિલ પસાર થયું તે દુનું ચાલુ જ છે, અને મીડિયાના મિત્રો થકી પણ એનું રોજે રોજ આપણી સામે લાઈવ આ બધું રજૂ થતું રહે છે. એટલે એમાં મને તો એવું મારું તો મત છે કે ખેડૂતોને તો બધી ખબર જ છે, એટલે જ આખા દેશમાં હાલતું નથી. ખબર છે એટલે જ હાલતું નથી, નહીતર તો બધી ન ઉપડે. પણ બધી નથી ઉપડતું. હવે એને ઉપાડ્યું છે એને શું વાંધો છે, એ મુખ્ય મુદ્દો સમજવા જેવો છે. મિત્રો, આપણે ખેડૂતો છીએ એટલે તમારી જાણકારી માટે કહી દઉં, પંજાબમાં એકલામાં 8% કમિશન છે માર્કેટિંગ યાર્ડમાં. 8% માલ ખેડૂતનો લેવા વાળા વેપારી અને 8% કમિશન. આપણે સુધારો ખાલી એટલો કર્યો છે કે માર્કેટમાં વેચવું હોય માર્કેટમાં વેચે, અને બહાર એને કોઈ સારો વેપારી મળતો હોય માર્કેટમાં ધક્કો ન ખાવો હોય, જ્યાંથી લઈ જતો હોય તો લઈ જવા દેવાનું. આટલો જ સુધારો કર્યો છે, વધારાનો કોઈ સુધારો ભારત સરકારે કર્યો નથી. અને એ વેપારીને ખેડૂતને પરવડતું હોય તો એ પોતાનો માલ બારો બાર વેચે, તો એમાં કોઈ સેસ નહીં લેવો પડે. એ એક નિયમમાં આપણે સુધારો કર્યો છે કે એમાં ભારત સરકાર કે રાજ્ય સરકાર એનો કોઈ ટેક્સ લાગુ નહીં પડે, આટલો સુધારો કર્યો છે. ખેડૂતોના માલ ઉપર કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગુ નહીં પડે એવો સુધારો કર્યો છે, એનો વિરોધ ખેડૂતો પાસે કરાવે છે. આ સમજવા જેવું છે. અને પાછા એના વકીલો શું બોલે છે ખબર, કે ખેડૂતો ઉપર તો પહેલેથી જ ટેક્સ નથી લાગતો, આ વેપારીઓ ટેક્સ ભરે છે એવું એના છોકરાના એકાઉન્ટમાંથી જમા કરાવે. તમે લોકો હાવ આવી સીધી સીધી વાતને ઉલટી કેમ કરો છો? ભાઈ 8% ટેક્સ વેપારીને ભરવો પડે તો એ 8% બજારમાં વેચવા જ જવાના છે, તો એને બીજે એના એ 8% ચડાવી નથી, કાપડામાંથી કાપીને કરવાના છે. ખેડૂત ભરે કે વેપારી ભરે, મૂળ ખેત પેદાશ ઉપરનો એ ટેક્સ છે, એને મુક્ત વેપારનો લાભ મળે એટલા માટે મોદી સાહેબે આ હિંમત વાળો નિર્ણય કર્યો છે. આપણે જૂના ગામડાઓમાં જઈને હજી મારે કોઈ કોઈ કાર્યક્રમમાં કોઈ પ્રસંગમાં લગ્ન પ્રસંગમાં કે અમે ક્યાંક જવાનું થયું હોય ને, તો પછી અમારી યારે એ ઘરના લોકો ફોટા પડાવે, ત્યારે ખબર પડે કે બેનું આવે નહીં બારી. આપણે પૂછી બેન આવો ને તમે કેમ ત્યાં ઉભા છે, તો અમારા કાકા ત્યાં ઉભા છે. એટલે કાકા ઉભા હોય ત્યાં સુધી હજી ફોટા ન પડાવે ખુલ્લે મોઢે. આવું ગામડામાં મને અનુભવ હજી આજની તારીખે થાય છે. હવે આ જે જૂના ઠૂંઠ છે હજી લાજ કઢાવે એમાં જ એની આબરૂ માને છે. હજી છે આવા અમુક અમુક લોકોની એવી માન્યતા છે, એનો કઈ આપણે કઈ બાંધવાય ને થોડું જવાય, આપણે સમજાવાય. હવે ઈ એમ કે અમારે હજી લાજ કાઢીને લગ્ન કરાવવા છે, તેની યારે કઈ ના પડાય, તમે લાજ કાઢીને કરાવો મોઢવા પણ તેમ કોણ પણ છે કઈ ખબર ન પડે લાજમાં. ને પેલા થતું એવું કોકને બદલે કોકને પરણાવી દેતા. તમે જૂના માણસો ને કોકને પૂછજો, નક્કી થયું તું આ છોકરીનું અને પછી બીજી પરણાવી દે, કારણ કે લાજ કાઢેલું હોય એ તો ઠેઠ અઠવાડિયા કેડે ખબર પડે. તો આવું કઈ લાઈવ ને એવું તો કઈ હતું નહીં, એ તો રૂબરૂ હામ હામું થાય અને ઓલા વચ્ચે હોય એ કે તઈ ખબર પડે કે અમારે વાત તો આની નહોતી, આ લાજમાં આવું હાલે. ભાઈ એનો કઈ વિરોધ ન કરાય, એટલે આપણે એને એવી સલાહ આપી કે ભાઈ હવે સમય બદલી ગયો છે અને હવે છોકરા છોકરીઓનું મન હોય ખુલ્લે મોઢે કરતા હોય તો કરવા દેવા જોઈએ, એમાં વાંધો લેવો જોઈએ
અને તેમ છતાંય તમારે લાજ કાઢીને કરવા હોય તો એમે કરો, પણ કોકને ખુલ્લે મોઢે કરવા હોય તેને કરવા જો. આટલો સુધારો કર્યો છે ભારત સરકારે, કુલ મળીને આટલો સુધારો. આથી વધારે કઈ છે નહીં. જેને માર્કેટિંગ યાર્ડમાં વેચવું હોય માર્કેટિંગ યાર્ડમાં વેચે, અને જેને ઘેરે અનુકૂળતા હોય ન્યાય એનો માલ લેવા વાળા આવતા હોય તો ન્યાય વેચે. તો બીજા 5 વેપારી એમાં જોડાય, એટલા પૂરતો જ વિષય છે. આપણે તમને કહું, આ ખેડૂતોની જમીનની વાત બહુ હાલે છે. કોંગ્રેસના મિત્રો એટલું જોરથી બોલે છે આમ કે આમ આપણને એમ લાગે કે આની તો બપોર કેળે એની જમીન વહી જવાની છે. આપણને ખરેખર એવું બીક મંડે લાગવા ગયું, જમીનનું શું થાય. એને ખબર છે આ કાઠિયાવાડની જમીનની શું સ્થિતિ છે. કોકના શેઢાની ઓળની પાસે લીટો તો કરી જોવો, અમથા આડેદી હાલે સીમમાં જઈ અને શેઢાની ઓળ હોય ને એની પડખે એક લીટો કરી જોવો તો તમને ખબર પડે કે પેલી પાઇપ ની આરે જોડેલો ખરપિયો શું કહેવાય, ધારિયું શું કહેવાય, કવાડી શું કહેવાય. એ કોક દિવસ શેઠે સડો તો ખબર પડે. યા તમે લીટો નથી કરવા દેતા, ઈ કોક જમીન તમારી અરે તમારી માંડવી લેવા આવે એને ભેગો જમીન લઈને વિયો દે. હા, આઝાદી પહેલાની માનસિકતામાંથી બહાર નીકળો. ખેડૂતને શેઢે નો સડાય, એની જમીનની વાત નો કરાય, એની જમીન ક્યાંય જાય નહીં, એના બાપની છે, એની માલિકીનો હક એમને મળેલો છે. આપણે ખાલી એમ કહી છે કે ભાઈ તમારે ખેડૂતોને પોતાનો માલ વેચવા માટેનો કરાર કરવાનો છે. ભાઈ એક વર્ષ દેહું, 2 વર્ષ દેશું, કે અમારે 10 વર્ષ એક ધારું, આપણે વાવેતર ફેરવવું નહીં અને તમારે વેપારી ગોતવો નહીં, એવો સોદો કરવો હોય તો કરો. એને માટેની આ સગવડતા છે. અને આ પોહાય તો કરો. આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો વિરોધ કરનારા કોંગ્રેસીઓને ગુજરાતીમાં મારે આ કાઠિયાવાડના સંમેલનમાં કેવું છે કે અમારી કાઠિયાવાડની 90% ખેતી અત્યારે કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ચાલે છે. હામે બેઠાજી કયો, આમાં ક્યાં ગામની અંદર દાહોદવાળા નથી. હાલો હું શોધે હાથ કરીને કયો કે ભાઈ અમે અમારી મેળે ખેડી લઈએ છીએ, કહો. કોઈ ખેડતું જ નથી. અરે ભલા મને મોસમ જ નથી પડતી, મહેમાન નો આવે ત્યાં સુધી. તમે કોક દિવસ અમારા બસ સ્ટેન્ડે ઉભા રહ્યો, વેવાઈ ને નો લેવા જાય એમ ઉભા રહે તા ગોધરા વાળાની હામા. બોલો, વેવાઈ નું માન ઘટી ગયું છે. બોલો, વેવાઈ ને ગોધરા વાળા બી એક આરે ઉતરે બસ માં તો ગોધરા વાળાની આરે વિયો જાય ગરદણી, વેવાઈ ને ત્યાં ઉભા રહે. આ વાસ્તવિકતા છે યાર. તમે સમજ્યા હિણે વિનાની એમનેમ ખેડૂતોની વાત લઈને રાજકારણ રમવા માટે મેદાનમાં ઉતરી ગયા. આઝાદીના 60 વર્ષ પછી હિન્દુસ્તાનના એક વડાપ્રધાન એવા આવ્યા, એણે આ દેશની કૃષિ નીતિની અંદર ફેરફાર વિચાર્યો. હું જન્મ ખેડૂત છું, મારો ગામડા આ રીતના હતો છે, મારા પ્રશ્નો ગામડાના હતા, મને બીજી કોઈ રાજનીતિમાં જાજી સમજણી નથી. આપણે ખેતી કરતા કરતા એના પ્રશ્નો લઈને મેર પાર્ટીનું કામ કરતા હતા. આજે પાર્ટીને કારણે અમને ભારત સરકારમાં કામ કરવાનો મોકો મળ્યો. સાહેબ, આપણી કૃષિ નીતિ આ દેશની એ માત્ર ખેડૂતોના ઉત્પાદન માટેના નિયમો કરતી હતી. કેવી રીતે એનું ઉત્પાદન વધે, કેવું નવું બિયારણ આવે, કઈ નવી ટેકનોલોજી આવે, આની ઉપર હાલતું હતું. ઉત્પાદનની હારે આવકની પણ વાત કરવી જોઈ એવી વાત પહેલી વખત નરેન્દ્રભાઈ મોદીએ કરી. એટલે આવક બમણી કરવા વાળો વિષય આવ્યો. હવે એમણે વાત કરીને પડતું નહોતું મેલ્યું કોંગ્રેસની જેમ. એ વાત કરીને વાતને વળગી રહ્યા. બમણી કરવાની છે તો કેમ થાય, એને માટેની યોજનાઓ બનાવી, એને માટેના નિયમો બનાવ્યા, એને માટેની ગ્રાન્ટો આપી. સાહેબ, તમારી જમીનની તબિયતની પૂછપરછ થઈ, માણસની તો થતી હતી. હિન્દુસ્તાનના 11 કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપ્યા કે તમારા ખેતરમાં આ ઘટે છે. 11 કરોડ ખેડૂતોને
સોઇલ હેલ્થ કાર્ડ આપ્યા. એને લીધે ખેડૂતોને ખબર પડી, એને લીધે ખેડૂતોના પ્રશ્નો ઉકલી ગયા છે એવું કહેવાનો મારો દાવો નથી, પણ ખેડૂતને ખબર પાડી કે તમારા ખેતરમાં આની ઘટ છે, તમારું ખેતર છે એ આ પાક માટે અનુકૂળ છે, એની ખેડૂતોને ખબર પડી. અને એને કારણે ખેડૂતો યોગ્ય બિયારણ વાપરતા થયા, ખાતરનું પ્રમાણ ઘટ્યું, દવાનું પ્રમાણ ઘટ્યું, એને લીધે એનો ખર્ચો ઘટે, આવક વધારવી એનો એક રસ્તો હતો, એનું ખર્ચ ઘટાડવું. એક નાનો એવો નુસખો મોદી સાહેબે ગોતી કાઢ્યો, યુરિયાની ઉપર લીંબોળીનો પટ ચડાવ્યું, યુરિયા ખાતર ઉપર લીંબોળીનો પટ ચડાવી દીધું, યુરિયા ગેરમાર્ગે જતું બંધ થઈ ગયું, લીંબોળી વાળું હાલે નહીં એનામાં, એટલે યુરિયા સ્પેર થઈ ગયું, આપણને મળતું થઈ ગયું. આ સુધારો કર્યો, એનો એનો ખર્ચ ઘટે એને માટેનો આ પ્રયાસ છે. અને આ લીંબોળીના પટ વાળો યુરિયા વાપરવાથી બીજો ફાયદો એ થયો કે સીધે સીધું યુરિયા આપણા ખેતરમાં પડે તો એ ત્રણ દીમાં ખતમ થઈ જાય, અને લીંબોળીવાના પડ વાળું યુરિયા પડે તો એ એક અઠવાડિયું ટકે, આનો ફાયદો શરૂ થયો. આ નાના 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 ફાયદાઓ આપવા માટેની યોજનાઓ બનાવી, ખેડૂતોના ખેતી સામેના જોખમને રોકવા માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના આપી, એની ઘણી બધી ટીકાઓ થાય છે, ઘણા બધા પ્રશ્નો છે એમાં. હું 85 થી પાક વીમાના પ્રશ્નોનું આંદોલન અહીંયા અમે સૌરાષ્ટ્રમાં કરતા હતા. એ 85નો પાક વીમો અમરેલી જિલ્લાના ખેડૂતોને 2001માં મળ્યો, 85નો 1985ના પ્રીમિયમનો પાક વીમો 2001માં અમરેલીના ખેડૂતોને મળ્યો. અટાણે અમારી સામે રોજ આંદોલન આવે કે ગઈ સાલના વીમાનું શું થયું, 85 થી 1નો ગાળો હતો એને હમો કર્યો. અને એમાં રાજ્યોના પ્રીમિયમ જુદા હતા, પાકના પ્રીમિયમ જુદા હતા. આપણે ત્યાં એવી રામાયણ હતી, માંડવીના 2% ને કપાસના 5%. મારા ભાઈઓ બધા શું કરે, વીમો 2% વાળો લે, વાવે કપાસ, અને પછી ચેકિંગ આવે તો એ બધું ઊંધું પડે, એટલે વળી પાછા બખેડા. આ બધું થતું તું નહોતું થતું. મારે ગુજરાત સરકારને અભિનંદન આપવા છે કે ઈ પીડાને પારખીને ગુજરાતે એવો નિર્ણય કર્યો હતો કે કપાસના 3% રાજ્યની સરકાર ભોગવશે, આવો આપણે સુધારો કર્યો. આ બધી મથામણ હાલતી હતી, નરેન્દ્રભાઈ એ કરે હથોડો મારી દીધો, આખા દેશમાં 1 હરખું પ્રીમિયમ 1.5%. આ સુધારો મોદી સાહેબે કર્યો. કોઈ પાકનો ફેરફાર નહીં, કોઈ ખેડૂતનો ફેરફાર નહીં, ખરીફમાં 1.5%, રવિનું હોય તો 2% સીધું કરી દીધું. તેમ છતાં ખેડૂત સંગઠનો દ્વારા, અમારા ગામડાના ધારાસભ્યો દ્વારા, સહકારી આગેવાનો દ્વારા અમારી પાસે રજૂઆત આવી કે આ લોન વાળાને ફરજિયાત છે એ નથી ફાવતું. આ રજૂઆત આવી હતી, ખેડૂતો તરફથી રજૂઆતો આવી હતી, કિસાન સંઘે અમને રજૂઆત કરી હતી. અમે મોદી સાહેબનું ધ્યાન દોર્યું, ઓણથી મોકળું કરી નાખ્યું કે ભાઈ નહીં ફરજિયાત, લો જેને ભરવું હોય ભરે, આમાં કઈ વાંધો આવ્યો, આમાં કોઈ રોડ ઉપર જવું પડ્યું, કશું તોફાન ટંટો કરવાની જરૂર પડી, વ્યાજબી માંગણી હતી ભારત સરકાર સામે મૂકી મંજૂર થઈ ગઈ. આપણે નાના ખેડૂતોને 6,000 રૂપિયા આપવા માટે નિર્ણય કર્યો હતો. અમે ચૂંટણીઓમાં ગયા, સભામાં બધેથી નાના નાના ગામોમાંથી અવાજ આવ્યો કે ભાઈ આ નાના ખેડૂતને 6,000 મળે. હવે આપણે 2 એકરની લિમિટ હતી, 2 હેક્ટરની, એનથી નાના ખેડૂતોને મળે. હવે એ 3 વીઘા વાળો હોય એને પડખે 3.5 વીઘા વાળો હોય, એમાં કઈ ફેરફાર તો હોય નહીં લાંબો, 3 વીઘા વાળાને મળે, 3.5 વાળાને ન મળે, એટલે ગામમાં ખળગળ થતો હતો. આની રજૂઆત ખેડૂતોએ અમને કરી, ફરીથી